रीते संदीप देसाई की वरणी 84 विधानसभा धारासभ्य 2500 करोड़ टर्न ओवर धरावता एपीएमसी प्रमुख बनया। तो आवो जोईए सूरत थी अमारा सहायक नैतिक रेशमवाला नो एक रिपोर्ट। प्रति श्री जनक भाई पटेल प्रदेश उपाध्यक्ष श्री भारतीय जनता पक्ष इसे सूरत एपीएमसी ना चेयरमैन ने वाइस चेयरमैन की चुटनी माटे चेयरमैन तरीके श्री संदीप भाई जयंती भाई देसाई અને વાઇસ ચેરમેન તરીકે શ્રી હર્ષદભાઈ ચિંતુભાઈ પટેલને ચૂંટી કાઢવા નિયુક્તિ કરવા અંગેનું મેન્ડેટ આપવા આથી આપશ્રીને અધિકૃત કરવામાં આવે છે। સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી ગુજરાત કરવામાં આવ્યો છે। પાટીદાર સમાજની વાત કરીએ તો કુલ 6 પાટીદાર સભ્યો છે। કોળી પટેલના 3 સભ્યો છે, આહીર સમાજમાંથી 1 છે, લઘુમતી મુસ્લિમ સમાજમાંથી પણ 1 સભ્ય છે, અનાવિલ બ્રાહ્મણમાંથી 1 સભ્ય છે, મોઢ વણિક સમાજમાંથી 1 સભ્ય છે, મહારાષ્ટ્રીયન સમાજ મોટા ભાગે શાકભાજી નાસિક અને મહારાષ્ટ્રમાંથી અહીં આવે છે, તો મહારાષ્ટ્રીયન સમાજના પણ પ્રતિનિધિ તરીકે 1 સભ્ય છે, 1 બ્રાહ્મણ સમાજમાંથી છે અને આંજણા પટેલમાંથી 1 સભ્ય છે। એ રીતે તમામ જાતિ જ્ઞાતિનો સમાવેશ કરીને આ સર્વસમાવેશક કમિટી બની છે। આ કમિટીને અમારા તરફથી પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી ખૂબ ખૂબ શુભકામના અભિનંદન પાઠવું છું। ધન્યવાદ। ભારત માતા કી જય, વંદે માતરમ। સ્થાનિક સત્તા મંડળની નિયુક્તિ જે થતી હોય છે એના 1 સભ્ય અને સરકારશ્રી દ્વારા નિયુક્ત 2 સભ્યો હોય છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા પ્રક્રિયા છે એક એ લોકો પૂર્ણ કરશે અને પછી ત્યાર પછીની જે જાહેરાત છે તે તમામ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી સમર્થિત પેનલોનો વિજય થયો છે। સહકારી ક્ષેત્રની જિલ્લા સહકારી સંઘોમાં કુલ 24 સંઘોમાંથી 18 સંઘ ભારતીય જનતા પાર્ટી પાસે છે, 5 કોંગ્રેસ પાસે છે અને 1 વહીવટદાર જોઈ રહ્યા છીએ કે જે આંતરિક વિખવાદો થતા હતા સહકારી ક્ષેત્રની ચૂંટણીઓમાં એ લગભગ ટળી ગયા છે અને ભારતીય જનતા પાર્ટી સમર્થિત પેનલો ખૂબ જળવળતા વિજય સાથે ધબધબો રહ્યો છે। આવી રીતે જોઈએ તો કુલ રાજ્યની 373 અગ્રણી અગ્ર હરોળની સહકારી સંસ્થાઓમાંથી 312 ઉપર ભારતીય જનતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કારોબારીના સભ્ય છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના પૂર્વ મંત્રી પણ છે। મિત્રો, તો અહીં જે મને પ્રદેશ ગુજરાત પટેલ ભારતીય જનતા પાર્ટીના લોકલાડેલા અધ્યક્ષ માન્ય શેર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત એપીએમસી માર્કેટની સામાન્ય ચૂંટણીની અંદર ખેડૂત વિભાગ હોય, મંડળ વિભાગ હોય કે વેપાર વિભાગ હોય, 16 બેઠકો બિનહેફ થયા બાદ આજે 11 વાગે પ્રમુખ ઉપરની ચૂંટણીનો જે કાર્યક્રમ હતો એમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઈ ભગદાણા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન, એમણે ગઈકાલે અમારા ડિરેક્ટરનો સેન્સ લીધો હતો અને આજે સવારે પ્રમુખ પક્ષે મેન્ડેટ જેમને મળ્યો છે એનું સંદર્ભમાં બિનહરી ઉભારી વરણી થઈ છે। મને કહેતા આનંદ થાય છે કે સમગ્ર રાજ્યની અંદર શાકભાજીની અંદર સૌથી મોટી માર્કેટ એટલે સુરત છે, લગભગ 2500 કરોડ રૂપિયાનો ટર્નઓવર ધરાવતી અને ખાસ કરીને ખેડૂતોનો જે કેરી છે દક્ષિણ ગુજરાતની એ કેરીઓ ખરીદીને એનો મેંગો પલ્પ કરીને લગભગ 50% એક્સપોર્ટ પર મેંગો પલ્પ થાય છે। એ પહેલી રાજ્યની એપીએમસી છે કે જે એક્સપોર્ટની કામગીરી કરી રહી છે। એની સાથે સાથે શાકભાજીના કચરામાંથી બાયોગેસ સીએનજી ઉત્પન્ન કરનાર પણ પહેલી સંસ્થા છે અને આ માર્કેટની અંદર સમગ્ર રાજ્ય અને બીજા રાજ્યમાંથી પણ ખૂબ મોટા પ્રમાણમાં શાકભાજી આવે છે અને શાકભાજી આવ્યા બાદ અહીંથી પછી બોમ્બે દિલ્હી પણ જાય છે અને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ અમારી ટીમ પર વિશ્વાસ મૂક્યો છે આગામી દિવસની અંદર
ખેડૂત લક્ષી કામો અમે કરવાના છે. હવે પછી અમારા નવા જે પણ પ્રોજેક્ટ છે કે દક્ષિણ ગુજરાતની અંદર અનાજ માર્કેટ નથી અને સમગ્ર સુરત શહેરની અંદર લગભગ 6000 કરોડ અનાજ દાળ અને ચોખા એ બધું વેચાય છે, પરંતુ અનાજ માર્કેટ ના હોવાને કારણે જે ગૃહિણીઓ છે, ખાનારો છે, એને પણ સાચો ભાવ મળતો નથી, ખેડૂતને પણ માર્કેટ ના હોવાને સાચો ભાવ નથી મળતો. એટલે અમે આગામી દિવસની અંદર અનાજ માર્કેટ, ફૂડ અને ફ્રૂટ આ માર્કેટ પણ અમે આગામી દિવસોમાં માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, આપણા માન્ય પટેલ અધ્યક્ષ શ્રી પટેલ સાહેબ અને આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબની જે વાત છે, ખેડૂતોને આવક બમણી કરવાની જે વાત છે, એને અમે સાચા અર્થમાં ચરિતાર્થ કરવાના છે. એટલે સુરત એપીએમસીની અંદર પણ હવે પછી ખેડૂત લક્ષી અમે જે કામગીરી છે એ ભૂતકાળમાં પણ જે કામ ચાલે છે ડબલ વેગથી કામ કરવાના છે, અને ખેડૂતોને ન્યાય મળે, ખેડૂતને સારા ભાવ મળે, ખેડૂતોને સારું બિયારણ મળે, એના માટે એપીએમસી તત્પર છે. એની સાથે સાથે સમય સાથે પણ ચાલવું પડે, એ પ્રમાણે એપીએમસી પણ સમય સાથે ચાલવા માટે તૈયાર છે. અને જે પણ નવા પ્રોજેક્ટો છે એ કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, હું પોતે પણ ધારાસભ્ય છું, એ સ્વાભાવિક છે કે સરકારની અંદર અમે કામ કરવા માટે જઈએ તો કામ મારો ઝડપથી થાય. અને ખાસ કરીને આપણે પ્રદેશ અધ્યક્ષ શ્રી પટેલ સાહેબ પણ સુરતના છે, એટલે એમને કહે પણ આપણને લાભ થવાનો છે. વિશેષ વાત કરતો નથી, આ તબક્કે મારા સુરત શહેરના 40000 લોકોના સૌ ખેડૂત મિત્રો જેણે અમારી પર વિશ્વાસ મૂકીને અમારી ટીમ મિનહત કરી છે અને મીડિયાના મિત્રો પણ ખૂબ સહકાર મળ્યો, ત્યારે સૌનો આભાર. સંદીપભાઈ, બે હોદ્દા અત્યારે છે, જિલ્લા પ્રમુખ કઈ છો અને ચેરમેન બન્યા છો, બેમાં એટલે જિલ્લા પ્રમુખ તરીકે રાજીનામું આપશો કઈ રીતનું કે એ સંગઠનનું? એ મારી પાર્ટીની ઇન્ટર બાબત છે એટલે હું વિશેષ કહેતો નથી, પણ તમને ટૂંક સમયમાં એની માહિતી મળશે. આભાર.